Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. બુધવારની રાત્રિએ અવકાશમાં દુર્લભ ત્રિવેણી ખગોળીય ઘટના સર્જાઈ. પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે રેડ મૂન, બ્લુ મૂન અને સુપર મૂને ખગોળ રસિકોને રોમાંચિત કર્યા. નાણાપ્રધાન અરુણ જેટલીએ મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું. મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કોઈ રાહત નહીં, ટેક્સનો સ્લેબ જૈસે થે. બજેટ અંગે જાણો નર્મદા ચેનલની વિશેષ રજૂઆતમાં. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરમાંથી ચોરીના સામાન સાથે 3 આરોપીની કરી ધરપકડ. ₹87,000નો મુદ્દામાલ કબજે કરાયો. અંકલેશ્વરના મીરાનગરમાં બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. એક ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચના મહમદપુરા વિસ્તારમાં ચાઇનીઝની લારીમાં આગ લાગતા દોડધામ. નજીકમાં પાર્ક કરેલ 2 રિક્ષા અને 4 બાઇક પણ આગમાં બળીને ભસ્મી ગઈ. ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ લાગી હોવાનું અનુમાન. બુધવારની રાત્રિએ અવકાશમાં પૂર્ણ ચંદ્રગ્રહણ સહિત દુર્લભ ત્રિવેણી ખગોળીય ઘટના સર્જાઈ હતી. ભરૂચ સહિત વિશ્વના અનેક દેશોમાં બુધવારે પૂર્ણ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. મહાસુદ પૂનમના દિવસે 35 વર્ષ પછી એક સાથે સુપરમૂન, બ્લુ મૂન અને રેડ મૂનનો અનોખો નજારો જોવા મળ્યો હતો. ભારતમાં સાંજે ચંદ્રોદય પહેલા 4:21 ગ્રહણ શરૂ થયું હતું અને રાત્રે 9:48 મોક્ષ થયો હતો. ભરૂચમાં પણ ખગોળ પ્રેમીઓએ પૂર્ણ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો માણ્યો હતો. ગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે. ત્યારે ગ્રહણના સમયે દેવાલયોમાં દર્શન બંધ કરાયા હતા, તો ગ્રહણના મોક્ષ બાદ ધાર્મિક વિધિ સાથે દેવાલયોને ખોલવામાં આવ્યા હતા. ભરૂચના ફોટોગ્રાફર જય અદ્રોજે ચંદ્રગ્રહણની લાક્ષણિક તસવીર તેઓના DSLR કેમેરામાં કંડારી અદ્ભુત ટાઈમ લેપ્સ તૈયાર કર્યો, જે અત્રે પ્રસ્તુત છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલ બજેટ અંગે ભરૂચના નિષ્ણાતો તેમજ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ તેઓના પ્રતિભાવ રજૂ કર્યા, જે અત્રે પ્રસ્તુત છે. દેશના નાણાપ્રધાન અરુણ જેટલી આજે મોદી સરકારનું પૂર્ણ અંતિમ બજેટ સંસદમાં રજૂ કર્યું છે. સામાન્યતઃ જોવામાં આવે તો આ બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કોઈ એવી રાહત આપવામાં આવી નથી. આપણી સાથે ભરૂચના જાણીતા CA છે નીરજભાઈ સુરતી, તેમની પાસે જાણીશું. નીરજભાઈ, આજે બજેટ આજે રજૂ થયું છે, તમારી દ્રષ્ટિએ કેવું છે, શું લાગી રહ્યું છે? તમારી એક વાત સાચી છે કે આ મોદી સરકારનું પૂર્ણ છેલ્લું બજેટ છે અને એ સંપૂર્ણ ચૂંટણીલક્ષી બજેટ છે. ઉપરાંત GST આવ્યા પછી, કે જેમાં એક્સાઇઝ, કસ્ટમ, સર્વિસ ટેક્સ બધા ટેક્સ સબસ્યુમ થઈ ગયા છે, ત્યાર પછીનું પહેલું સંપૂર્ણ બજેટ છે. આખા એમાં ઇમ્પ્રેશન એવી જોવા જઈએ તો આખી સ્પીચમાંથી
કે આ ટોટલી ખેડૂતોને ખુશ કરનારું બજેટ છે. ખેડૂતો માટે આમાં બજેટમાં ઘણી બધી વસ્તુઓ છે, ઉપરાંત એમણે ગરીબ અને મધ્યમ વર્ગને પણ ખુશ કરવા પ્રયત્ન ચોક્કસ કર્યો છે. દાખલા તરીકે ખેડૂતો માટે એમણે બધા જ પાક માટે જે ટેકાના ભાવ આવે એમાં ઘણો બધો વધારો કરવાનું પ્રોમિસ આપ્યું છે. ઉપરાંત ચોમાસુ પાક છે તેમાં 50% કોસ્ટ વત્તા 50% પ્રોવિઝન કરી છે. ખેડૂતો માટે એવું છે કે 22,000 નાની એપીએમસી, ને એપીએમસી તો હું નહીં કહું પણ એમણે જે એગ્રીકલ્ચર માર્કેટ્સ વર્ડ વાપરો છે બજેટમાં, તો 22,000 નાના ગામડામાં એગ્રીકલ્ચર માર્કેટ ચાલુ થશે જેથી ખેડૂતોને માલ વેચવા બહાર વચેટિયાઓ દલાલની જરૂર ના પડે, સીધી એપીએમસી જેને વાત તે લોકો માર્કેટ કરી શકશે. એક બહુ મોટો જે પ્રોગ્રામ એમણે ચાલુ કર્યો છે આ ગવર્મેન્ટે, હેલ્થકેર, નેશનલ હેલ્થકેર મિશન જે ચાલુ કર્યું છે, એમાં 10 કરોડ ફેમિલીને, એટલે આપણે એવરેજ નાણાં પ્રધાનના શબ્દોમાં જોઈએ તો 50 કરોડ લોકોને માટે એમણે 5 લાખ રૂપિયાનો વીમા કવચ આપવાની વાત કરે છે. હવે એની સ્કીમ ડિટેલ તો હજુ આવી નથી પણ આ બહુ મોટા પાયા પર આટલો મોટો પ્રોગ્રામ કહેવાય કે જે હેલ્થકેર સેક્ટરને અને લોકોની તંદુરસ્તી માટે બધી રીતે ફાયદાકારક છે. મોદી ગવર્મેન્ટ સ્વચ્છતા અને તંદુરસ્તી પર ખૂબ જ ભાર આપે છે એ મારું અંગત મંતવ્ય છે. બીજું જે આજે આ બજેટમાં જે ટેક્સનો સ્લેબ છે તેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, શું કારણ લાગે છે? ટેક્સનો સ્લેબમાં ફેરફાર કરવો જોઈએ તો તેવું ઘણા બધાનું એક્સપેક્ટેશન હતું, કારણ કે આજના જેમાં 2.5 લાખની લિમિટ કશું જ નાખવાય, પણ એવું છે કે 2.5 લાખથી 5 લાખની વચ્ચે જોવા જતો માણસે 12.5 હજાર, એટલે 5% લેખે ટેક્સ આપવાનો છે, એટલે એ ફાયદો ઓલરેડી થઈ ગયો છે. એક ફેરફાર પગારદાર વર્ગ માટે એ 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન બહુ વર્ષો પછી લાવ્યા છે. એ સ્ટાન્ડર્ડ ડિડક્શન બહુ પહેલાં 20,000, 25,000, 30,000 રીતે હતું, પછી છેલ્લા 5-7 વર્ષ 10 વર્ષથી નથી, પણ સામે આ ડિડક્શન આપીને એમણે બીજા 2 મેઇન ડિડક્શન લઈ લીધા છે. મેડિકલ એલાવન્સ 15,000 રૂપિયા સુધી જો કોઈ માણસ વ્યક્તિ ખર્ચો કરે એને એમ્પ્લોય પાસેથી એ રિમ્બર્સમેન્ટ હતો 15,000 સુધી બાદ મળતું હતું. ઉપરાંત ઘરેથી ઓફિસ જવા માટે અને ઓફિસથી ઘર આવવા માટે એ મહિને 1,600 રૂપિયાનું એક કન્વેન્સ એલાવન્સ મળતું હતું, એ ટ્રાન્સપોર્ટ એલાવન્સ પણ એમણે કાઢી નાખ્યું છે. એટલે એક બાજુ 36,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને 40,000 રૂપિયાનો વધારો એમણે આપ્યો છે, એટલે એમાં કોઈ એવો વધારે ફેરફાર કર્યો નથી. એ દેખી તેવું લાગે કે તમને 40,000 રિડક્શન આપ્યું. હા, પેન્શનર્સ માટે કે જેને કોઈ જાતના એલાવન્સ નથી મળતા એને માટે 40,000 બહુ સારી રકમ કહેવાય, એને સીધી બાદ મળશે. ઉપરાંત એમણે આવકવેરામાં 1% સેસ વધારી દીધો. જો તમને ખ્યાલ હોય તો કોઈપણ આવકવેરામાં 2% એજ્યુકેશન સેસ હતો, 1% હાયર એજ્યુકેશન હતો. આ વસ્તુ બીજી ઘણી જગ્યાએ લાગતી હતી, એ હવે 2% અને 1% કાઢી નાખ્યા, એના બદલે 4% હેલ્થ અને એજ્યુકેશન લાવ્યા છે. આવકવેરા દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. ઉપરાંત નાણાપ્રધાને 2 મેજર વસ્તુઓ, ડિમોનેટાઇઝેશન અને GST, એની નેગેટિવ ઇમ્પેક્ટ જે પણ થઈ છે અત્યારે એનો ઉલ્લેખ સુધા કર્યો નથી. એમણે એવું જ માન્યું છે કે આ બધું જ સારી દિશામાં થયું છે અને શક્ય છે એ અમુક રીતે થયું પણ હશે. બીજો એક આવકવેરામાં સારો સુધારો છે કે સિનિયર સિટીઝન જે ખાલી બાંધી વ્યાજની આવક પર જીવે છે, જેમને બેંક, કોઓપરેટિવ બેંક અને પોસ્ટ ઓફિસની FDનું વ્યાજ હોય, તો 50,000 સુધી એની પર TDS નથી અને એનું એક ડિડક્શન સેપરેટલી આપ્યું છે. શેરબજારમાં જે કામ કરે છે તેના માટે 1 વર્ષથી ઉપર લાંબા ગાળાનો મૂડી નફો હોય એની પર જો એ 1 લાખથી ઉપર વધારે થતો હોય નેટ નફો, તો એની પર 10% લેખે ટેક્સ નાખ્યો છે. કોમોડિટી એક્સચેન્જ અત્યાર સુધી સોદા સટ્ટાકીય પ્રવૃત્તિ નહોતા ગણાતી, એ હવે એને સ્પેક્યુલેટિવ બિઝનેસમાં આવશે. બીજો એક મોટો ફેરફાર એવો કર્યો છે કે કેપિટલ ગેઇન કમાર વ્યક્તિ એક 54EC નામની કલમમાં સ્પેસિફાઇડ બોન્ડ હતા, રૂરલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા REC બોન્ડ, એ બોન્ડની મુદત અત્યાર સુધી 3 વર્ષમાં હતી, હવે એ મુદત 5 વર્ષની કરી દીધી છે, એટલે એમાં વ્યાજ ઓછું હોય છે, 5.5-6% જ વ્યાજ હોય છે, એ હવે 5 વર્ષ માટે એ મૂડી બ્લોક થશે, તો જ એમાં તમને રોકશો તો મૂડી મફામાંથી મુક્તિ મળશે. એક બીજી કલમ એવી પણ રાખી છે કે કોઓપરેટિવ સોસાયટીએ ખાસ ધ્યાનમાં રાખ્યા જેવી છે કે કોઓપરેટિવ સોસાયટી જો સમયસર રિટર્ન નહીં મળે તો એને ATPનું ડિડક્શન નહીં મળે. હા,
એટલે ઘણી કોઓપરેટિવ સોસાયટીઓ શું છે, લેટ રિટર્ન ફાઇલ કરતી હોય છે, એમના આ વખતે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. શું લાગે છે આ બજેટ દેશની જે અર્થવ્યવસ્થા છે તેને કઈ તરફ લઈ જશે? ના ના, બજેટ એ રીતે તો સારું જ છે, એમાં એમનું જે ફોકસ છે મોદી સરકારનું સામાન્યમાં સામાન્ય માણસ સુધી બેનિફિટ પહોંચાડવાનો, દાખલા તરીકે એમણે કીધું કે અમે 9,000 કિલોમીટર રોડ કમ્પ્લીટ કરીશું, 4,000 કિલોમીટર રેલવે કમ્પ્લીટ કરીશું. આ બધા ફાયદા એવા છે કે આપણને કોઈને કોઈ રીતે અસર કરતા હોય છે, અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હશે તો જ દેશ આગળ આવે એવું મારું દ્રઢપણે માનવું છે. બધે સારું છે બજેટ. મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ ભલે સામાન્ય માણસને ડાયરેક્ટલી રાહત ન આપી શકતો હોય, પરંતુ ઇનડાયરેક્ટલી રીતે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. જીએસટી અને નોટબંધી જેવા આકરા પગલાં બાદ મોદી સરકારનું આજરોજ અંતિમ પૂર્ણ બજેટ રજૂ થયું હતું, જેના જે તજજ્ઞો છે તે આવકારી રહ્યા છે. આપણી સાથે ભરૂચના આર્થિક બાબતોના તજજ્ઞ છે ભાવિનભાઈ મોદી. ભાવિનભાઈ, આજે જે બજેટ રજૂ થયું છે કેવું લાગી રહ્યું છે આપને? એકંદરે આ બજેટ શેરબજાર માટે ઘણું પ્રોત્સાહક બજેટ છે. મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે. ઘણા સમયથી એવું ચર્ચાતું હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે બજારમાં ઘણા અવઢવ પરિસ્થિતિમાં હતું, પરંતુ મોદી સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે એ જ્યારથી લોકો પાસે શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડ હોય ત્યારથી ન લગાવતા ગઈકાલની તારીખથી જ, એટલે કે 31/1/2018 તારીખથી અમલમાં મૂક્યું છે, જેને શેરબજારે ઘણું આવકાર્યું છે. શરૂઆતના પહેલા સેશનમાં શેર માર્કેટ 400-500 પોઈન્ટ નીચે જઈ અને ત્યાર પછી આખા દિવસ દરમિયાન ફ્લેટ પોઝિશનમાં રહ્યું હતું. શું લાગે છે આ જે બજેટ રજૂ થયું છે તે ભારતીય અર્થતંત્રને કઈ તરફ લઈ જશે? ભારતીય અર્થતંત્રને એક નવી દિશા આપશે. આ બજેટથી એમણે જે ખેતી માટે ઘણા પ્રોત્સાહક પગલાં લીધા છે, ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં ઘણા પગલાં લીધા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું મોટું એમણે બજેટ ફાળવ્યું છે, આને કારણે આ બધા સેક્ટરને લગતી કંપનીઓના શેર્સના ભાવ આવનારા સમયમાં ઘણા વધી શકે છે. અરુણ જેટલી એક મહત્વની જાહેરાત કરી હતી, ક્રિપ્ટો કરન્સી ભારતમાં ગેરબંધારીય ગણાશે, આનાથી કોઈ શું ફરક પડશે? આનાથી ભારતીય અર્થતંત્રને તો કોઈ ફરક નહીં પડે, પણ લોકો જે આ રીતની બધી સ્કીમોમાં જે નાણાં ગુમાવે છે એ નાણાં ગુમાવતા લોકો બચી જશે, એટલે ઘણું આવકારદાયક પગલું છે આ. બીજું શું લાગે, જે હેલ્થકેર ક્ષેત્રમાં સરકારે સ્કીમ લોન્ચ કરી છે, જે વિશ્વની સૌથી મોટી સ્કીમ આયુષ્માન ભારત કહેવામાં આવી રહ્યું છે, ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકશે ખરું? હા, થઈ શકશે ને. આ સરકારે જે 10 કરોડ પરિવારને આયુષ્યમાન ભારત તરીકે આ જે નવી સ્કીમ મેડિકલ માટેની લોન્ચ કરી છે, એનાથી હોસ્પિટલ રિલેટેડ શેરોને ઘણો ફાયદો થશે અને લોકોને પણ એમની તંદુરસ્તી વધારવામાં મદદરૂપ બનશે. તો જે આ અરુણ જેટલીએ રજૂ કરેલું આ બજેટ છે તે ઓવરઓલ રીતે ભારતીય અર્થતંત્રને મજબૂત કરશે અને દેશ માટે લાંબા ગાળે ફાયદાકારક રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. હવે આપણે જોઈશું અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ કે જેઓએ આ બજેટને કેવી રીતે મૂલવ્યું છે. આજે જે નવું બજેટ ડિક્લેર થયું એ ખરેખર પ્લાનિંગ સાથે થયેલું છે, જેમાં કૃષિ, નવા ઉદ્યોગો, સિંચાઈ યોજના માટે આ બધા આયોજનનું વ્યવસ્થિત પ્લાનિંગ થયું છે. ખાસ કરીને 3,700 કરોડ જે ઉદ્યોગો માટે બજેટ ફાળવાયું છે, અમારી રિક્વેસ્ટ છે કે એન્વાયરમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જ આ વપરાય એ હજી ડિટેલિંગ આવ્યું નથી, પણ કદાચ એના માટે જશે તો એ ખરેખર સરાહનીય પગલું છે. ટેક્સમાં પણ જે 250 કરોડ નીચે ટર્નઓવર કરતા હોય એના માટે 5% ઘટાડો છે, એ પણ ખરેખર સારું છે. 3,00,000 કરોડ રૂપિયા નવા આવનાર ઉદ્યોગો માટે જે મુદ્રાનું પ્લાનિંગ કર્યું છે એ પણ ખરેખર સારું છે. બીજા ઘણા બધા નાના નાના યોજનાઓ છે કે મેડિકલ કોલેજો 24 નવી સ્થાપવી, સમાજ સુકન્યા માટેની યોજનાઓ, એ સિવાય રેલવેનું અપગ્રેડેશન, આજે ઘણી યોજનાઓ આવી છે, ખરેખર સરાહનીય છે. કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ જે આજે જાહેરાત થઈ છે તેમાં નોટબંધી અને જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું, તે કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપી તે સારી વાત છે. નવા ઉદ્યોગો માટે આ બજેટ સારું છે, જૂના ઉદ્યોગો અને હયાત ઉદ્યોગો માટે કોઈ ફાયદારૂપ લાગતું નથી. ઉદ્યોગોની કાયમી સુવિધા માટે કે પ્રાથમિક સુવિધાઓ માટે 3,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તે સરાહનીય છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચી અંકલેશ્વરમાંથી રૂપિયા 87,000 ના ચોરીના સામાન સાથે 3 આરોપીની ધરપકડ કરી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક બાઇક પર ત્રણેય સમો ચોરીના સામાન સાથે ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ESIC હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો ત્યાંથી પસાર થતાં પોલીસે તેઓને અટકાવી સઘન પૂછપરછ કરી હતી. પોલીસની પૂછતાછમાં તેઓના નામ રાજુ હઠીલા, મહેશ બારિયા અને સુરેશ બારિયા હોવાનું બહાર આવ્યું હતું. તમામ ઇસમો અંકલેશ્વરમાં મજૂરી કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેઓની તપાસ કરતાં તેઓ પાસેથી ચાંદીના દાગીના તેમજ બાઇક અને LED TV મળી આવ્યા હતા, જે અંગેની પૂછતાછમાં તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે કડક પૂછતાછ હાથ ધરી હતી, જેમાં તેઓએ આ સામાન અંકલેશ્વરમાં વિવિધ સ્થળેથી ચોરી કર્યો હોવાની વાત કબૂલી હતી. પોલીસે તેઓ પાસેથી કુલ રૂપિયા 87,500 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં ફર્સ્ટ 20/17, 20/18 તથા 21/18 IPC કલમ 454, 457, 380 જેનો ગુનો દબાણ દાખલ થયેલો હોય, આમાં ટોટલ મુદ્દામાલ અમે કબજે કરીને અંકલેશ્વર GIDC વિસ્તારને સોંપવાના છીએ અને અત્યારે હાલ આગળ તપાસ ચાલુ છે. અંકલેશ્વરના મીરાનગરમાં બેંક ઓફ બરોડાના ATM સેન્ટરમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપળા રોડ પર મીરાનગરમાં બેંક ઓફ બરોડાનું ATM સેન્ટર આવેલું છે, જેને ગત રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જો કે તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. CCTV કેમેરામાં બહારના ભાગેથી એક ઇસમ કેદ થયો હતો, જેમાં તે ATM સેન્ટર બહારની લાઇટ તોડતો નજરે પડે છે. જો કે તસ્કરોએ બાદમાં CCTV કેમેરાના વાયર કાપી નાખ્યા હતા. બનાવની જાણ થતાની સાથે GIDC પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ લખાઈ છે ત્યાં સુધી નોંધાઈ નથી. 31 જનવરી કે રાત કો ATM મેં કિસીને શટર તોડા હૈ ઓર અંદર ઘુસ ગયા હૈ. ઇસ વજહ સે ATM કા તો કોઈ નુકસાન નહીં હુઆ. આજ કે ડેટ મેં જબ હમ લોગો ને અંદર એન્ટર કિયા તો કુછ ભી ઉસમે આયા નહીં હૈ, કુછ ભી બેંક કો નુકસાન હુઆ નહીં હૈ, પર શટર કો કાટા હૈ ઓર અંદર કિસીને કોશિશ કિયા હૈ કેશ નિકાલને કા, પર વો ડેમેજ કિયા હૈ ATM કો, પર વો નુકસાન હુઆ નહીં હૈ બેંક કો. ફાઇનાન્શિયલી 1 રૂપિયા કા ભી નુકસાન નહીં હુઆ. CCTV ફૂટેજ મેં એક બાઇક ઓર એક વેન કા આ રહા હૈ, વો 11:30 બજે સમય બ્રાન્ચ કે બહાર લગાયા થા, લેકિન કિસી વ્યક્તિ કા ક્લિયર ફૂટેજ અભી તક આયા નહીં હૈ. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં એક ચાઇનીઝ ફૂડની લારીમાં લાગેલ આગ નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં પ્રસરતા 2 રિક્ષા અને 4 બાઇક આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં સમી સાંજે ચાઇનીઝ ફૂડની લારીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં જ પાર્ક કરેલ વાહનોમાં આગ પ્રસરી હતી, જેમાં 2 રિક્ષા અને 4 બાઇક બળીને ખાખ થઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાની સાથે નગરપાલિકાના 2 જેટલા વોટર બાઉઝર સહિત ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે આવી 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ લારીની નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થયા બાદ આગ લાગી હતી, જે પ્રસરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે મહત્વપૂર્ણ છે કે આડેધડ ખોદકામ કરાતા આગ લાગવાના વારંવાર બનાવો બની રહ્યા છે. 2 દિવસ પૂર્વે ખોદકામ દરમિયાન અંકલેશ્વરમાં ગુજરાત ગેસ કંપનીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, તો મોહમ્મદપુરામાં પણ ખાનગી કંપની દ્વારા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગ્યા બાદ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. મોહમ્મદપુરા જંકશન ઉપર જે ફાયર થયું છે એની એકમાત્ર જવાબદારી છે તો એરટેલનું જે અંડરગ્રાઉન્ડ રેલિંગ છે તેની છે, સાથે સાથે ગેર જવાબદાર ગુજરાત ગેસ પર છે. અંડરગ્રાઉન્ડ જે ડ્રિલિંગ ચાલે છે, ગેસ લાઇનના માણસો ત્યાં હાજર હતા, તો પણ ત્યાં આગળ જે ગેસ લાઇનની લાઇન છે ત્યાં આગળ ક્રોસ થઈ જમીનમાં ને બહુ મોટી ફાયર થઈ છે. એના કારણે 2 રિક્ષાઓ, 5 સ્કૂટરો અને બહુ મોટી જાનહાનિ બચેલી છે, કે આ જે પીક અવર્સમાં એક્સિડન્ટ થયું છે ને એની કારણે બાજુમાં GEBના વાયરો હતા તેને પણ નુકસાન થયું છે, ને સદભાગ્યે આ કોઈ નુકસાન મોટી જાનહાનિ બચી છે. અને પશ્ચિમ વિસ્તારનું હર્ષમા કહેવાય ત્યાં આગળ ગુજરાત ગેસ અને એરટેલ દ્વારા એક અનલીગલી ખોદકામ ચાલુ હતું, એ અંદર એકદમ ઓચિંતી એરટેલની નિષ્કાળજીથી ગુજરાત ગેસની લાઇન પંચર થવાથી એટલી ભયંકર આગ લાગેલી કે જો આ વિસ્તારના લોકો
જાગૃત ન હોય તો અત્યારે 20-25 નવયુવાનો આ વિસ્તારના અહીંયા મૃત્યુ પામત, એટલી ભયંકર આગ લાગેલી છે. આ આગને તમે જોઈ શકો છો કે રોકડ ફેમિલીની જે ચાઇનીઝની પાછળ લડી હતી એમાં લાખોનું એ ભાઈને નુકસાન થયેલું છે. અને એક વાલુ ગામનો રિક્ષાવાળો છે બિચારો, ગરીબ ગામનો રિક્ષાવાળો છે, એવી બે રિક્ષાઓ અને 5 બાઈકો સડન ટર્ન નાશ પામેલી છે. અમે પ્રશાસનને કહેવા માંગીએ, નગરપાલિકા શું કરતી આ બાબતે? મોહમ્મદપુરા સર્કલ પાસે આગ લાગેલી દુકાનોની અંદર ને ગેસ લાઇન કઈ લીકેજ છે એવું એ લોકો પબ્લિક કહે કે ગેસ લાઇનના હિસાબે આ થયેલું છે. એક લારી હતી, 4 બાઈકો હતી ને 2 રિક્ષા હતા. આવી તારે અમે આવ્યા તારે ભડકે પડતું, અમે આવીને તારે કંટ્રોલમાં લઈ લીધું ને કોઈ જાનહાનિ થઈ નથી. અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામે 2 મકાનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 2 ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બંને મકાનોમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામે 2 મકાનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 2 ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બંને મકાનોમાં ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના મોતાલી ગામે રહેતા નટવર જયસિંહ વસાવાને પાડોશમાં રહેતા પ્રવીણ વસાવાના ઘરમાં મધ્યરાત્રિએ અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગને ફળિયાના રહીશોએ જોતા તાત્કાલિક બંને ઘરમાં સૂતેલા પરિવારજનોને ઉઠાડી બહાર કાઢી લીધા હતા અને પાણીનો છંટકાવ કર્યો હતો. જોકે આગ વધુ ફેલાતા તાત્કાલિક અંકલેશ્વર ફાયર સ્ટેશનમાં જાણ કરાતા 2 જેટલા ફાયર બ્રિગેડ દોડી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ આગમાં બંને ઘરની ઘર વખરી બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું છે. હવે રાતના કયા કારણસર આગ લાગી એ અમને જાણ થઈ નથી, બરાબર છે. રાતે અમે એ લોકોએ જાણ કરી, તરત અમે દોડીને અહીં આવ્યા તો ખાસા પ્રમાણમાં આગ તો પજરી ગયેલી. એમાં આવીને વધારે નુકસાન છે, એમાં અમે આવીને બચાવ કાર્ય છોકરાઓને બચાવ્યા, બધાને બહાર કાઢી નાખ્યા મતલબમાં, ને પાણી સંતાયું પડે. આવી પછી થોડા સમય પછી ફાયર બ્રિગેડને જાણ કરી ને એ લોકો પોલીસને પણ જાણ કરી, થોડા વાર પછી એ લોકો પણ આવી ગયા છે. મારા ગામમાં જે 2 મકાનમાં આગ લાગી છે એ મકાનમાં 2 ફેમિલીની ટોટલ ઘડી વખડી બળીને ખલાસ થઈ ગઈ છે. પહેરેલા કપડે બહાર નીકળવું પડ્યું છે. એમણે એક ઘરમાં 7 મેમ્બર હતા, 5 મોટા અને 2 નાના, અને બીજા ફેમિલીમાં 8 મેમ્બર જે હતા એ લોકોને બચાવી લેવાયા છે. આગ શું કારણથી લાગી એ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું. ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર દાંડિયા બજાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ યાદવ ગતરોજ નવી વસાહત વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના વેપલા પર દરોડા પાડવા ગયા હતા. આ અંગેની માહિતી મળતા લોકતેજ વર્તમાન પત્રના પત્રકાર દર્શન મકવાણા કવરેજ કરવા માટે ગયા હતા, જ્યાં મહિલા પીએસઆઈએ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બાદ દર્શન મકવાણાએ એ ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવા જતા પોલીસ મથકમાં પણ મહિલા પીએસઆઈએ ધમકી આપી ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. મારું નામ દર્શન મકવાણા છે. હું લોકતેજ પત્રકાર લોકતેજનો પત્રકાર છું, જે દિલ્હી ન્યૂઝપેપર આવે છે. આજરોજ મારા વિસ્તારમાં નવી વસાહતમાં દાંડિયા બજાર પોલીસ ચોકીમાંથી પીએસઆઈ યાદવ મેડમ રેડ કરવા આવ્યા હતા. ત્યારે મેં જ્યારે રેડ કરતા ત્યાંથી મેં ફોટા અપલોડ કરતો હતો, એમને મને રોકીને જે તે વર્તન કરેલું છે તે વર્તન મેં એમની રજૂઆત કરવા હું એ ડિવિઝન પોલીસ મથકમાં આવ્યો હતો. અને ત્યાં એ પીએ સાહેબ સાથે મારી વાત થઈ અને પીએ સાહેબ સાથે બધું પતી ગયું. ત્યાર પછી હું બહાર નીકળતો હતો, તેથી મને બોલાવી એ ડિવિઝનની અંદર આ મેડમે ધમકી આપેલી છે, જેમ તેમ કે હું તને અહીંયાથી ઉચકી જઈશ. 29માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રોડ સુરક્ષા ઉત્સવની ઉજવણી કરાઈ. 29માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બીડીએમએ દ્વારા આજરોજ રોડ સુરક્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, એઆરટીઓ કેપી પોક્યા, ડીવાયએસપી નીતિન ચૌહાણ, બીડીટીના અમીશ પરીખ, મનોજ ઠક્કર તેમજ બીડીએમએના અશોક જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગેના શપથ લેવડાવાયા. સદર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ટેકન ફોર ગ્રાન્ટેડ માનતે હૈ ઉસકો હમ ફોલો કરના અપની હેબિટ મે ઉસકો ઇન્વોલ્વ નહી કરતે હૈ તો હમકો કમ સે કમ જિતને લોગ આજ યહાં હાજર હૈ
उनको अपनी पूरी लाइफ के लिए ये प्लेज लेनी चाहिए कि ट्रैफिक का रूल्स एंड रेगुलेशन को फॉलो करना आज से हमारी हैबिट होगी, और अगर उसका वॉयलेशन हम किसी और के द्वारा करते हुए देखें तो उसको रोकना हमारी एक मुख्य जवाबदारी होगी। तब जाके हम, जैसा आरटीओ साहब ने बताया कि 2 साल की मेहनत के बाद हम कुछ क्राइम कंट्रोल कर पाए हैं। ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ગતરોજ ચંદ્રગ્રહણનો નજારો નિહાળવા વિશેષ આયોજન કરાયું. બુધવારની રાત્રિએ અવકાશમાં અદ્ભુત ખગોળીય ઘટના સર્જાઈ હતી, જેનો નજારો નિહાળવા ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે વિશેષ પ્રકારનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને ખગોળ પ્રેમીઓને ટેલિસ્કોપની મદદથી ચંદ્રગ્રહણ દર્શાવવામાં આવ્યું હતું. અદ્ભુત ઘટના અંગે ખગોળશાસ્ત્રી અદવિન પંચાલે માહિતી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે, તપોવન સ્કૂલના દિનેશ પંડ્યા અને જાગૃતિ પંડ્યા તેમજ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. લઘુમતી સમાજના આગેવાનોએ સમાજના રક્ષણ અને ઉત્થાન અંગે સહી ઝુંબેશ હાથ ધરી હતી. આજરોજ જંબુસર ચોકડી પાસે લઘુમતી સમાજના રક્ષણ અને ઉત્થાન હેતુ સરકાર વધુ જાગૃત થાય એ હેતુથી સમાજના આગેવાનો અને સભ્યોએ સહી ઝુંબેશ હાથ ધરી હતી. લઘુમતી સમાજના વિકાસ માટે નક્કર જોગવાઈ કરવી, હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના, લઘુમતી ક્ષેત્રમાં તેમજ રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના સહિત 8 અન્ય મુદ્દે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને રાજ્ય સરકાર આ અંગે નક્કર પગલાં ભરે એ અંગે સહી ઝુંબેશ આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ તમામ મુદ્દે સરકાર યોગ્ય પગલાં ભરે એવી માંગ કરવામાં આવી છે. લઘુમતી અધિકાર સહી ઝુંબેશનો એક પ્રોગ્રામ ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી ખાતે રાખેલો છે. ભરૂચ જિલ્લાના તમામ ગામોના લોકો અહીંયા ઉપસ્થિત છે આજે, અને લઘુમતીઓને બીજા રાજ્યો જેટલા હક્કો ગુજરાતમાં મળે એ માટે એક સહી ઝુંબેશ રાખેલી છે. અગાઉ ગુજરાત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં એક આવેદનપત્ર આપેલું અને સરકાર પાસે માંગ કરેલી કે દરેક સમાજને અહીંયા લઘુમતીને ન્યાય મળે, શિક્ષણ ક્ષેત્રે તમામ ક્ષેત્રે, તો સરકાર તરફથી હજુ અમને કોઈ આશ્વાસન આપેલું નથી. 29માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ભરૂચ આરસીસી દ્વારા જનજાગૃતિ નાટક રજૂ કરાયું. હાલમાં 29માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રોટરી કોમ્યુનિટી કોપર્સ ભરૂચ દ્વારા શહેરના પરદેશીવાળ વિસ્તારમાં નાટક રજૂ કરી લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. આ પ્રસંગે બીટીઈટીના ઋષિ દવે, કનુભાઈ પટેલ, મહેન્દ્ર પંડ્યા તેમજ આરસીસીના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક જાગૃતિનો સંદેશ ફેલાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ પ્રેરી આરસીસી ભરૂચ આપના વિસ્તારમાં રજૂ કરશે એક શેરી નાટક. શેરી નાટકનું નામ છે ના સમાધાન ના કોઈ વિકલ્પ, માત્ર ને માત્ર સંકલ્પ એ સિદ્ધિ. ગવર્નર ભમી ગયું અને ભમી ગયું એટલે અમે તો ડિવાઈડર જોડે ઠોકાયા. ભાઈ મન્યા, ટ્રાફિકનો પહેલો નિયમ કે જ્યારે દ્વિચક્રી વાહન ચલાવતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. તો કાકા તે મન્યાને હવે તો શીખાઈ ગયું. આ બધાને કહો આ કહ્યું હતું કે એને મોબાઈલ નથી અપાવવાનો, એની પાસેથી લઈ લો મોબાઈલ, લઈ લે એની પાસે. ભરૂચની ફેથ કલવરી શાળા દ્વારા માર્ગ સપ્તાહની અંતર્ગત જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર વાહન ચાલકોમાં જનજાગૃતિ ફેલાવવા હેતુથી ભરૂચની ફેથ કલવરી શાળા દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો થકી વાહન ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હેલ્મેટ અને સેફટીના સાધનો અંગે માહિતી આપી હતી. સદર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ શાળા પરિવાર જોડાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બુધવારની રાત્રિએ અવકાશમાં દુર્લભ ત્રિવેણી ખગોળીય ઘટના સર્જાઈ. પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે રેડ મૂન, બ્લુ મૂન અને સુપર મૂને ખગોળ રસિકોને રોમાંચિત કર્યા.
નાણાં પ્રધાન અરુણ જેટલીએ મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું. મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કોઈ રાહત નહીં, ટેક્સનો સ્લેબ જેસે થે. બજેટ અંગે જાણો નર્મદા ચેનલની વિશેષ રજૂઆતમાં. વરિષ્ઠ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરમાંથી ચોરીના સામાન સાથે 3 આરોપીની કરી ધરપકડ. રૂપિયા 87,000 નો મુદ્દામાલ કબજે કરાયો. અંકલેશ્વરના મીરાનગરમાં બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, એક ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચના મહમદપુરા વિસ્તારમાં ચાઇનીઝની લારીમાં આગ લાગતા દોડધામ. નજીકમાં પાર્ક કરેલ 2 રિક્ષા અને 4 બાઇક પણ આગમાં પડીને બસની ભૂલ. ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ લાગી હોવાનું અનુમાન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.